કેમ છું બાળકો મજામાં ને હું તમારી શિક્ષક ડોલીબેન આજે આપણે ધોરણ પાંચ પર્યાવરણ પાઠ પંદર ઠંડુ કે ગરમ આ પાઠમાં આવતી યાદ રાખવાની બાબતો ટૂંકમાં સમજીશું આપણે નાક વાટે શ્વાસમાં હવા લઈએ છીએ અને ઉછ્વાસ વાટે હવા બહાર કાઢીએ છીએ કેટલીક વાર આપણે મોંમાંથી ફૂંક વાટે હવા બહાર કાઢીએ છીએ આપણે ગરમ વસ્તુને ઠંડી કરવા માટે તેમજ ઠંડી વસ્તુને ગરમ કરવા માટે તેના પર ફૂંક મારીએ છીએ દાખલા તરીકે ગરમ ચાને ઠંડી કરવા આપણે ફૂંક મારીએ છીએ અને શિયાળામાં ઠંડી થયેલી આંગળીઓને ગરમ કરવા પણ ફૂંક મારીએ છીએ આજુબાજુની હવા સરખામણી કરીને આપણે કોઈ વસ્તુ ગરમ છે કે ઠંડી તે નક્કી કરી શકીએ છીએ ગરમપણા અને ઠંડાપણાની સ્થિતિ દર્શાવતા માપને તાપમાન કહે છે તાપમાન માપવા માટે થર્મોમીટર સાધન વપરાય મોંમાંથી ઘણા બધા કામ કરવા માટે આપણે ફૂંક વાટે હવા બહાર કાઢીએ છીએ દાખલા તરીકે ફૂગો ફૂલાવવા સિસોટી વગાડવા ભૂંગળી વડે અગ્નિ પ્રગટાવવા કપડાં અથવા અન્ય વસ્તુઓ પરથી ધૂળ ઉડાડવા ચશ્માના કાચને સાફ કરવા કાગળની ફરકડી ગોળ ફેરવવા વાસણી વગાડવા બિન જેવા કેટલાક સંગીતના સાધનો વગાડવા આપણી આંખ પર કે ચહેરા પર વાગે ત્યારે રૂમાલની ગળી કરી તેને મોં માટે ફૂંક મારીને શેક કરવાથી વાગેલા પર આપણને રાહત મળે છે આમ મોંની ગરમ હવા આપણને દુખાવામાં રાહત આપે છે આપણે મોંની ફૂંક વડે જુદી જુદી વસ્તુઓની સિસોટી બનાવીને વગાડી શકીએ છીએ દાખલા તરીકે પેનના ઢાંકણને મુખ પાસે લાવી જોરથી ફૂંક મારતા મોટેથી સિસોટી વાગે છે સંગીતના વિવિધ સાધનો વિશે આપણે જાણીએ છીએ તેમના અવાજને આપણે આંખો બંધ કરીને પણ ઓળખી શકીએ છીએ સંગીતના સાધનો જેવા કે વાસણી ઢોલક મોરલી ગિટાર સિતાર મંજીરા મૃદંગ વગેરે છે આમાંના કેટલાક સાધનો મોંથી ફૂંક મારીને વગાડીએ છીએ જેમ કે વાસણી મોરલી વગેરે નાક વાટે આપણે ઠંડી હવા શ્વાસમાં લઈએ છીએ અને ઉચ્છવાસમાં ગરમ હવા કાઢીએ છીએ આપણે એક મિનિટમાં અંદાજિત ચૌદથી અઢાર વાર નાક વડે શ્વાસ લઈએ છીએ અને તેટલી જ વાર ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ દોડ્યા કે વ્યાયામ કર્યા પછી પણ આપણી શ્વાસની પ્રક્રિયા ઝડપી બને છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે છાતી ફૂલે છે અને ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે છાતી સંકોચાય છે તેથી ઊંડો શ્વાસ લીધા પછી છાતીનું માપ એ શ્વાસ બહાર કાઢ્યા પછીના છાતીના માપ કરતાં વધુ હોય છે હૃદયના ધબકારા માપવા માટે ડોક્ટર સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરે છે આપણે રબરની ટ્યુબ અને ઘરણીની મદદથી સાદું સ્ટેટોસ્કોપ બનાવી શકીએ છીએ સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત મનુષ્યના હૃદયના ધબકારા એક મિનિટમાં બોતેરથી પિંચોતેર થાય છે દોડ્યા પછી કે વ્યાયામ કર્યા પછી તરત હૃદયના ધબકારા થી વધુ જ આવે છે આપણે જે ગરમ હવા ઉચ્છવાસમાં બહાર કાઢીએ છીએ તેમાં વરાળ હોય છે જ્યારે તે ઠંડા અરીસાના સંપર્કમાં આવે છે ત્યારે પાણીના નાના નાના બિંદુમાં ફેરવાઈ જાય છે તેથી આપણે કાચ પર મોંથી ફૂંક મારીએ તો કાચ ઝાંખો દેખાય છે ગરમ હવા પ્રમાણમાં હલકી હોવાથી ઉપર તરફ જાય છે અને ઠંડી હવા પ્રમાણમાં ભારે હોવાથી નીચે તરફ આવે છે બસ આટલું જ યાદ રાખશો ને બાળકો ફરી મળીશું ચાલો આવજો